આપણા ઘરમાં ઊંધી ગંગા ક્યારથી વહેવા લાગી? હે, આ સાવકા છોકરાના હાથમાં તિજોરીની ચાવી? અરે બધા સુપડા સાફ થઈ જશે ભાભી, માનવું હોય તો માનજો. આ તો કહેતા કહેવાય. તો બધી ચેનલ્સ પર મારે જવું પડ્યું, બધાને કહેવું પડ્યું, પેપરના ઇન્ટરવ્યૂઝ આપ્યા, ચેનલ્સમાં ઇન્ટરવ્યૂ આપ્યા કે ભાઈ હું આયા જ છું, એની સામે હું જ છું ખલને. એમાં એક મારી ટેગલાઈન હતી કે માણકાનો ઘા પાણકા. ગુજરાતી ફિલ્મોના જાણીતા ખલનાયક ફિરોઝભાઈ હિરાની આપણી સાથે છે અને તેમના પુત્ર અક્ષત પણ આપણી સાથે છે. અક્ષત ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. નમસ્તે. આપે તો આટલા વર્ષથી ખલનાયકની જોરદાર ભૂમિકા નિભાવી છે, શું આપના પુત્રને કયા પ્રકારે તમે ડેબ્યુ કરાવવાના છો? એને મેં ખરાબ માણસની સારો માણસ બતાડ્યો છે એટલે હીરો બનાવ્યો છે. તો અક્ષતભાઈ, તમને બી ઈચ્છા હતી કે હીરો જ બનવું છે કે તમને પણ એવો વિચાર હતો કે પપ્પાની જેમ ખલનાયક મારે બનવાનો વિચાર ખરો? ના, મને પહેલાં તો એ જ હતું હીરો બનવું છે. હા, તો જ્યારે તમે પહેલેથી વિચારેલું હતું કે મારે ગુજરાતી ફિલ્મોમાં જ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ આગળ વધવું છે, કે પછી તમે તમારા પપ્પાને એમને જોયા અને એ રીતે તમારો કોઈ વિચાર આવ્યો? ના, મને એવું નહોતું કે આમાં જ આગળ વધવું છે કે આમ, મને બનવું હતું એક્ટર. તમને પણ વિચાર એ રીતે જ આવ્યો હતો? એટલે હું જ્યારે 8 વર્ષનો હતો ખાલી, ત્યારે મારા ફાધરને કોઈ એવી સ્ક્રિપ્ટ મળી ગઈ જેનું નામ હતું છોરું કછોરું, ને તે વખતે એ ચાઇલ્ડ રોલ એમાં જોઈતો. મને મારા ફાધરે કહ્યું કે આમાં આ રોલ તું કર. એટલે એમાં નાના છોકરાનો રોલ હતો, 8 વર્ષનો હતો. પહેલી વાર સ્ટેજ પર એન્ટર થયો બાઇસિકલ પર, અને ઓડિયન્સને જોયું એટલે હું ડરી ગયો ને ટર્ન મારીને અંદર આવી ગયો પાછો. એટલે મારા ફાધર ત્યાં ઊભા એ કે એમ ડરવાથી નહીં ચાલે, જા અંદર. પછી પાછી હિંમત કરી અને પછી ગયો. પછી તો ડાયલોગ્સ બોલ્યા ને બધો ત્યારથી કામ કરતો હતો એટલે જરા એક્સપિરિયન્સ મળી ગયો. એક ડ્રામાના સ્ટુડન્ટ હોઉં, સ્ટેજ પરફોર્મન્સ આપવું એ ફિલ્મ લાઇનની અંદર એક એક્ટર માટે કેટલું જરૂરી છે, કેટલું ફાયદાકારક રહેતું હોય છે? જો ડ્રામા જે છે એ તમે હજારો માણસની સામે પરફોર્મ કરો છો એટલે તમારું દિલ ખુલી જાય છે. તમે પછી શૂટિંગના અંદર 100, 200, 500 માણસ બી ઊભા હોય તો તમને એનાથી કોઈ ડર નથી લાગતો, બહુ ફ્રીલી તમે કામ કરતા થઈ જાઓ છો. પણ જે મેં તમને કહ્યું કે ફેસના એક્સપ્રેશન, એંગલ્સ જોઈને કયું કેટલું પરફોર્મ કરવું, સમજ્યા ને, કે આના અંદર હાથ પગ વધારે બોડી લેંગ્વેજની જરૂર નથી તો એ નહીં કરવાનું. એ આટલો ડિફરન્સ માણસ સમજી લે, લાઇટિંગ પકડવાનું સમજી લે તો એને માટે કેમેરાનું કામ ઇઝી થઈ જાય. તમારી ફિલ્મમાં તમે ખલનાયક હોવ છો, તો આ ફિલ્મમાં ખલનાયક કોણ છે? તમે તો કેમેરા પાછળ, એની સામે હું જ છું ખલનાયક. અત્યારે હું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બહુ જ સારા ઉપરના લેવલ પર જોઈ રહ્યો છું, કે એટલી સારી સારી ફિલ્મો બનીને આવી રહી છે, સમજ્યા ને. અત્યારે જેમ કે આ હેલારો આવી, તો હેલારો ઇઝ અ વેરી ગુડ ફિલ્મ. તો આ ટાઈપની ફિલ્મ, આના પહેલાં જેમ ગુજુભાઈ આવી, આ બધી ફિલ્મો જે મેં કામ કર્યું. અત્યારે હું યુએસમાં એક ફિલ્મની શૂટિંગ કરી આવ્યો, એ ગુજરાતી પિક્ચર જ છે, ગુજરાતનું ગૌરવ પિક્ચરનું નામ છે. આ લેવલ પર જ્યારે પિક્ચરો બનવા લાગી છે, હોલિવૂડના ટેકનિશિયન એમાં કામ કરતા હોય છે, તો એનું રિઝલ્ટ સારું જ આવવાનું છે, આપ સમજ્યા ને. એટલે અત્યારે હું એ લેવલ પર જોઈ રહ્યો છું. પણ જે મારી થિંકિંગ છે કે હું જ્યારે કોઈ ફિલ્મ જોવા જાઉં તો હું એન્ટરટેનમેન્ટ માટે જાઉં. મને એ નથી જોઈતું કે આ પિક્ચર યાર બહુ બોર કરતી હતી યાર, સમજ્યા ને. આ પિક્ચર હું જોઈને નીકળું તો ખુશ થઈને હસમુખો ચહેરો હોવો જોઈએ મારા મોઢે. તો તમારા કયા એવા અનુભવો છે જે તમે અક્ષત સાથે શેર કર્યા કે ભાઈ આ ઇન્ડસ્ટ્રીમાં તારે કામ કરવું છે તો આ વાતનું તારે ખાસ ધ્યાન રાખવું પડશે? જુઓ, અમુક ચીજો મેં એને કહી છે અને અમુક ચીજો એને પોતે શીખવાની છે. કેમ કે સેલ્ફ રિયલાઇઝેશન ઇઝ ધ બેસ્ટ રિયલાઇઝેશન. જ્યાં સુધી પોતે એને અનુભવ નહીં થાય
ત્યાં સુધી હું 10 વાર બી કહીશ તો એને એમ લાગશે આ પપ્પા છે, મને બોલે છે, બરાબર છે, આમ છે, યુ નો. એક સમય એવો હતો જ્યારે લોકો ગામડામાંથી ટ્રક ભરી ભરીને મૂવી જોવા જતા. હા, દાદા દેશરે તમારી એવી ઘણી ફિલ્મો છે. ખાલી ફક્ત હીરો નહીં પણ વિલનને પણ પોસ્ટરમાં એટલા એટલું એવું સ્થાન મળ્યું, વિલનને ધ્યાનમાં રાખીને લોકો મૂવી જોવા જવા લાગ્યા. મને ખબર. તો એવો કયો તબક્કો આવ્યો જેના કારણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું કદ થોડું એ શું થઈ ગયું કે એક જ જોનર, એક જ સ્ટોરી પર બધા વર્ક કરવા લાગ્યા. કે નાનપણમાં હીરોના મા બાપને હું આવીને મારી નાખતો અને પેલો હીરો ગમે ત્યાંથી ભાગી જતો હતો. એ નાનું બચ્ચું ભાગી જાય અને પછી મોટો થઈને એ જ હીરો બદલો લેવા આવે અને વચ્ચે પછી રોમાન્સ નાખી દે, થોડી ફાઇટ્સ નાખી દે. આ જોનર પર જ પિક્ચરો જ્યારે બનવા લાગી ત્યારે પિક્ચરોનું સ્તર એકદમ નીચે જતો. તો કયા તબક્કે ઓડિયન્સે છોડી દીધું કે બસ હવે અમારે આ નથી નથી જોવું? ક્યારે એમને એવું થઈ ગયું? એ તો ઓડિયન્સને ખબર, પણ મને એવું લાગે છે કે એકની એક વાત જ્યારે તમે મૂકશો તો ડેફિનેટલી પબ્લિક થાકી જાય. જેમ કે હું હંમેશ મારા પ્રેક્ષકોને કંઈક જુદું જ આપતો હતો, એટલે દર વખતે એ લોકો એ આશાથી આવતા હતા કે હવે આમાં અમને શું નવું કર્યું છે. હું મારા કેરેક્ટર્સ ચાલુ માણસો સાથે આમ વાત કરતાં કરતાં ઉપાડતો હોઉં. ક્યારેક મેં મદ્રાસી કર્યું, ક્યારેક રાજસ્થાની કર્યું, એને કઈ રીતે ગુજરાતીમાં એ કરું, એટલે આ બધા કેરેક્ટર્સ હું ઉપાડતો હતો. એને કારણે હું ટકી ગયો. ટકવું પડે ને ભાઈ, પાપી પેટ કા સવાલ હૈ. સરકારી સબસિડી જે મળવા લાગી હતી જેના કારણે એક બિલાડીના ટોપની જેમ મને સમજમાં નથી આવતી. મેં તો એમાંની કોઈ પિક્ચરમાં ત્યારે કામે નહોતું કર્યું, પણ એ લોકો ખાલી સબસિડી માટે આવતા કે આપણે અહીંયાથી આમ સબસિડી લઈ લઈએ, અહીંથી ઇલેક્ટ્રોનિકના રાઇટ્સ વેચી દઈએ એટલે આપણાને 4-5 લાખ રૂપિયાનો ફાયદો થઈ ગયો, બસ થઈ ગયું. વર્ષમાં 3-4 પિક્ચરો આવી બનાવી દઈશું, 5-5 દિવસ, 6-6 દિવસની. એને કારણે ક્વોલિટી ખલાસ થઈ ગઈ. તો તમારા માટે ફિલ્મ એટલે શું? તમે જ્યારે એક ફિલ્મ રિયલાઇઝ આપણે વિઝ્યુઅલાઇઝ કરો છો, તમે એ સ્ટોરી પકડો છો, એનો સ્ક્રીન પ્લે, એનો ડાયલોગ, એ દરેક જગ્યાએ તમારી ઇન્વોલ્વમેન્ટ હોવી જોઈએ. અને પછી આવે પરફોર્મન્સ. આજનો યુગ શું થઈ ગયો છે? પહેલાંનો યુગ એ હતો કે 10-10 એંગલથી 5-5 એંગલથી પણ શૂટ થતું હતું. હવે આજના જમાનાનો એંગલ એ થઈ ગયો છે કે જેટલું બને એટલું 1 શોટ હોય કે 2 શોટ. તમે સમજ્યા? શું કરવા કે જેટલું બને એટલું નેચરલ, એમ ના લાગે ખાટ 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 આ જઈ રહ્યું છે ને ફિલ્મ દેખાડી રહ્યા છો. પબ્લિકને એમ લાગવું જોઈએ કે નેચરલ જઈ રહ્યું છે. આપ સમજ્યા? એટલે એડિટિંગમાં એ ફેર પડી ગયો છે, ટેકિંગમાં ફેર પડી ગયો છે, અને જે રીતે આજનો યુગ ચાલી રહ્યો છે આપણે પણ એમાં ચાલવું પડે. તો સ્ક્રિપ્ટ તમારા હાથમાં આવતી ત્યારે તમે કઈ કઈ તમે જાતે પણ ઇમ્પ્રોવાઇઝેશન કરતા? ઘણી વાર અમે કરતા કે ભાઈ આને આમ જોઈને એમ લાગે કે હવે આ 2 રીલ 3 રીલ થઈ અહીંયાથી પિક્ચર ડ્રેક કરશે, હવે આના અંદર કંઈક નવું આવવું જોઈએ 2 રીલ પછી કે 1 રીલ પછી. એના પર અમે લોકો મહેનત કરતા, પછી કેરેક્ટર્સના પરફોર્મન્સ પર મહેનત કરતા કે આ કેરેક્ટર આવશે આ રીતે વાત કરે, આ એનું પ્રેઝન્ટેશન હોય તો બહુ મજા આવે. અને અલ્ટિમેટલી આજે પરફોર્મન્સ ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે. તમે સમજ્યા ને? આજે આજકાલ આમ 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 ટેકિંગ વેકિંગ બહુ નથી, પણ પરફોર્મન્સના ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે. એટલે એને બી એ જ રીતે ત્યાં એસિસ્ટન્ટ તરીકે એણે કામ કર્યું છે અને એસિસ્ટન્ટ તરીકે 2 મોટા ડાયરેક્ટરો પાસે કામ કર્યું, ત્યારે એને ખબર પડી કે આપણે બી શું કરવું જોઈએ. એટલે અભ્યાસ જરૂરી છે, બહુ જરૂરી છે. તો અક્ષરભાઈ, તમારા પપ્પા વિલન તરીકેની ભૂમિકા કરતા પણ હવે ડિરેક્ટર એક વિલન જ હોય, તો તમારા માટે શું તમને આમ એકદમ તમારે શિસ્તમાં રહેવું પડતું કે તમને તમને સેટ પર કોઈ દિવસ એમને બોલવું પડ્યું છે કે ભાઈ આમ કરે આમ બધાની વચ્ચે? સેટ ઉપર તો અમે લોકો પ્રોફેશનલી જ બિહેવ કરતા. એ ત્યારે હું એને દીકરો કે નહોતો જોતો, એ મારા માટે એક્ટર જ છે, એવું કંઈ પણ નહોતું. તો અગર બીજા એક્ટરોને પડે તો મને પણ પડતી. તો તમારા ફેમિલીમાં તમામ લોકો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, તો તમને તમે કયા કયા વ્યક્તિ પાસે તમને શું શીખવા મળ્યું છે? હું જ્યારે ટ્રેનિંગમાં એક્ટિંગની શરૂ કરી તો હું અરુણા બુઆ પાસે ઘણું શીખ્યો. અચ્છા. તો હું એમના પાસે જઈને એક વેરિએશન
દેખાડું તો એ 12 રીત દેખાડે કે આ આવી રીતે પણ થઈ શકે. તો એમનાથી જે ઇન્સ્પિરેશન અને મને એમ મોટિવેશન મળ્યું કે આટલું બધું થઈ શકે, આ એકમાં ખુશ ના થઈ જાઓ ભાઈ, બધું જ શીખો અને પછી આવો. તો તમારો સામાન્ય જિંદગીમાં તમારા પરિવારનો માહોલ કેવો રહેતો હોય છે જ્યારે તમે બધા મળતા હશો? વી આર વેરી નોર્મલ ઓલવેઝ. ફિલ્મની વાતો કરીએ, ડિસ્કશન કરીએ, બિઝનેસ ફેમિલીમાં બિઝનેસની વાતો એવી રીતે, અહીંયા ફિલ્મ અમે લોકો આર્ટની વાત વધારે કરીએ. તો અક્ષત, અત્યારના નવા જે અત્યારે જે નવા એક્ટર એક્ટ્રેસ છે એમાં તમને સૌથી વધારે કોણ પસંદ છે અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તમને જુઓ? આઈ થિંક મલારભાઈ ઇઝ ડુઈંગ વેરી વેલ. જિમિત ઇઝ અ ક્લોઝ ફ્રેન્ડ ઓફ માઇન એન્ડ મને એની એક્ટિંગ બહુ ગમે છે. યસ, તમને શું લાગે છે? બરાબર છે, એને જે નામ કયા બરાબર છે. અને મલાર છે, જિમિત છે, નવા છોકરાઓ બહુ સારા છે. ઇવન પ્રતિક, આઈ હેવ સીન હિઝ મૂવી, ગુડ એક્ટર. તો તમે વિલન તરીકેની ભૂમિકા આટલી બધી કરી, તો એક હીરોને તો દરેક જગ્યાએ ઉદ્ઘાટનમાં જવાનું થાય, કોઈ જગ્યાએ સારા પ્રસંગમાં જવાનું થાય, કોઈ કાર્યક્રમોમાં જવાનું થાય. તો તમને ક્યારે એવું થયું છે કે આટલો મોટો એક્ટર હોવા છતાં એક દરેક જગ્યાએ કે મારી ભૂમિકા પણ એટલી જ છે ને, હીરોને દરેક જગ્યાએ જવાનું થાય, તમારે ક્યાં એવું એવો જાહેરાતો? મને ઘણી જગ્યાએ બોલાવે છે લોકો. અને પછી કેવા અનુભવ રહે છે? મારા અનુભવ બહુ સારા બી રહ્યા છે અને ખરાબ બી રહ્યા છે. ખરાબ એટલા માટે કે મને જોઈને એ જમાનામાં છે ને, આજકાલ તો લોકો સમજી ગયા છે કે આ એક્ટિંગ છે, પણ આજથી 20-25 વર્ષ પહેલાં હું જ્યારે બી જતો એટલે લેડીઝ ખાસ કરીને મને જોઈને બહુ ભડકતી હતી. આમ જોઈને આમ મને હા ક્યાંથી આવ્યો, આજે પાણી બી મળશે કે નહીં પીવા, યુ નો, ક્યાંનું મોઢું ક્યાં જોઈ લીધું. મેં સાંભળ્યું તો કોઈ કોઈ દાદી કોઈ તમને આવીને તમને કહી ગયા હતા. ફિલ્મ હતી એના પ્રીમિયરમાં અમે લોકો ગયેલા ને આસરાની સાહેબ, હું, દીપક ઘીવાળા, અમે બધા હતા ને સ્ટેજ પર ઊભા હતા. એક ડોશીમાં દૂરથી હાથમાં ચપ્પલ લઈને આમ બોલતા આવી રહ્યા હતા. તો બધા વિચાર કર્યા કોને બોલી રહ્યા છે, પછી જરા નજીક આવ્યા ને એટલે ખબર પડી ગઈ કે મને બોલી રહ્યા છે. હા મામ, તને માં બહેન છે કે નહીં, હે, ગમે એના ઘૂંઘટામાં હાથ નાખી દે છે, હે, અરે, મેં કીધું મરી ગયા આજે તો. અને પોલીસ ઊભી હતી, અમે લોકો સ્ટેજ પર હતા, તો એમ લાગ્યું કે હવે ઉપર એને પોલીસ નહોતી આવવા દેતી. એટલે પછી મેં કહ્યું હવલદારને, મેં કીધું આવવા દો એમને. મને અસરાની સાહેબ કે આજ તું પીટેગા, માર પડે કે તે રહો, કીધું જોવાગા દેખા જાયગા સર. ધીરે ધીરે ઉપર આવ્યા અને મને ખૂબ આમ ગુસ્સામાં બહુ બોલ્યા અને હું આમ હાથ જોડીને જ ઊભેલો હતો આમ કરીને. પછી આમ ઠંડા પડી ગયા. મને કે આમ તો ભલો માણસ છે, પછી આવા કામ શું કરવા કરે? મેં કીધું જો હું આવું ન કરું તો હીરો હિરોઈન પર તમને દયા આવે. તો કે નહીં, કીધું રાવણ વિના રામાયણ ના પૂરી થાય. તો મેં કીધું ફિલ્મ ક્યાંથી પૂરી? તો તમે આ વાતને તમે તમારા એક વખાણ સ્વરૂપે, કારણ કે વિલનને એટલો પ્રભાવ હશે કે જ્યારે લોકો એને એ સ્વરૂપમાં જોઈ શકે છે બહાર પણ, તમને શું લાગે છે? યા, આજના જમાનામાં છે ને આ બધી ચીજો પબ્લિકને બહુ ક્લિયર છે કે એ એક્ટિંગ છે. અને એ કોઈ વિલનને એવી રીતે નથી, આ ક્યાંથી આવ્યો છે હવે નહીં, તે સી હા યાર આ વિલન હતો, આ સ્ટ્રોંગ હતો, કાં તો કે ઠીક હતો, સમજે ને. આજકાલ એવો જમાનો છે. તો હવે નવી ફિલ્મોમાં તો એ પ્રકારના વિલન જ નથી હોતા. હા, હોય છે, એવું નથી કે નથી હોતા, હોય છે. પણ હવે શું છે, વિલનને એટલું મહત્ત્વ નથી મળતું, કારણ કે ફિલ્મનો જોનર બદલાઈ ગયો છે. અને કોઈ ફિલ્મ એવી આવશે પાછી કે જેની સ્ટોરીમાં એવી ડિમાન્ડ હશે કે અરે ભાઈ આ વિલન સ્ટ્રોંગ છે, અને કદાચ હીરોથી બી સ્ટ્રોંગ વિલન હોય. સામાન્ય રીતે હીરોના ડાયલોગ લોકો બોલતા હોય છે, પણ તમારા ડાયલોગ્સ એ પ્રકારના રહ્યા છે કે ગામમાં તમામ છોકરાઓ કે મોટી ઉંમરના લોકો પણ દરેકના મોઢે હોય એ ડાયલોગ. તમે કોઈ એક બે ડાયલોગ તમે સંભળાવી શકો તો? જો આ વાતને લગભગ 45 વર્ષ થઈ ગયા મેરું માલણ, અને ત્યારે આઈ વોઝ ડુઈંગ યંગ વિલન. તો તે વખતે એમાં એક મારી ટેગલાઈન હતી કે માણકાનો ઘા પાણકા જાઓ. હવે આ હજી સુધી હું જ્યાં જાઉં છું ત્યાં મને આ ડાયલોગ તો બોલવો જ પડે છે. ઇવન હું કોઈ શોઝમાં જાઉં તો એ પબ્લિક કહે છે કે પેલો ડાયલોગ તો બોલો. યંગ જનરેશન કહે છે, એ મને નવાઈ લાગે છે. આપણા ઘરમાં ઊંધી ગંગા ક્યારથી વહેવા લાગી, હે,
આ સાવકા છોકરાના હાથમાં તિજોરીની ચાવી, અરે બધા સુપડા સાફ થઈ જશે ભાભી, માનવું હોય તો માનજો. આ તો કહેતા કહેવાય, પછી કહેતા નહીં કે મેં કીધું નહોતું. હા આ છે, એટલે આ હજી સુધી આ ટેગલાઇન લોકો મારી પાસે બોલાવે છે કે આ તો કહેતા કહેવાય ગયું, પછી કહેતા નહીં કે કીધું નહીં. એટલે આગ બી લગાડી દીધી અને પાછો એમ બી કહે છે કે ભાઈ આ તો કહેતા કહેવાય ગયું. કયા એક્ટર એક્ટ્રેસ સાથે સૌથી વધારે તમને કામ કરવાની મજા આવી? મારી લાઈફમાં તો મેં બધા સાથે કામ કર્યું, ફ્રોમ ઉપેન્દ્રભાઈ તમે કહો કે બધાની સાથે રહી, ખાસ કરીને એમાંનો એક હજી છે જે કિરણ કુમાર, તો એની સાથે આજે પણ એવી જ દોસ્તી છે. બાકીના ઘણા હતા જે જતા રહ્યા, ઉપેન્દ્રભાઈ ગયા, રાજીવ ગયો, પછી રંજીત રાજ ગયા, સમજ્યા ને, આવા ઘણા એક્ટરો જતા રહ્યા, અરવિંદ કુમાર. ગુજરાતમાં તમને સૌથી વધારે શું, તમને કઈ વાનગીઓ વધારે તમે ખાવાનું પસંદ કરો? શિયાળો હોય તો બાજરાનો રોટલો હોય, રીંગણાનો ઓળો હોય, સમજ્યા, આ બધું, અને મસ્ત મજાની દાળ હોય, આ બધી ચીજો મને બહુ ગમે. અને ઉપર આમ રોટલા ઉપર જરા ઘી વી ચોપડી. તમારા વિશે અફવાઓ પણ બહુ ફેલાઈ જતી કે ફિરોઝભાઈ એમનું નિધન થઈ ગયું વચ્ચે, તો એવી અફવા ખાસી બધી ફેલાવી હતી. તમે સોશિયલ મીડિયા યુઝ કરો છો? એ વખતે અમે લોકો બેઠા હતા અને એક દોસ્તાર જ હતા અમારી સાથે, અને એને આમ જોયું મોબાઈલ પર, એટલે જોરમાં હસવા લાગ્યો. થયું શું? અમે જમતા હતા, કે આ જુઓ કરીને મેં કીધું, અરે થયું શું યાર? પછી મને દેખાડ્યું, મને કે આ જુઓ. હે? મેં કીધું, મને બી હસી આવી ગઈ એક મિનિટ. અને પછી તો બધી ચેનલ્સ પર મારે જવું પડ્યું, બધાને કહેવું પડ્યું, પેપરના ઇન્ટરવ્યૂઝ આપ્યા, ચેનલ્સમાં ઇન્ટરવ્યૂ આપ્યા કે ભાઈ હું આયા જ છું. આ મને એવું લાગ્યું કે પર્ટિક્યુલરલી આ મારી ફિલ્મ આવે છે ને મિસ્ટર કલાકાર, એ જ સમયના અંદર જ્યારે હું પ્રમોશન માટે અહીંયા આવ્યો હતો ત્યારે જ આ કરવામાં આવ્યું. મને એવું લાગ્યું કે કદાચ એ પણ હોઈ શકે, મે બી આઈ એમ રોંગ,